દમણ પ્રશાસન દ્વારા મકાનોમાં કરવામાં આવેલા ડિમોલિશન બાદ 120થી વધુ પરિવારો બેઘર બની જવા પામ્યા છે. ડિમોલિશનની કામગીરીને લઈને દમણની પ્રજામાં ભારેલો અગ્નિ પ્રવર્તી રહ્યો છે. ડિમોલિશનના વિરોધમાં લોકો રોડ પર ઉતરી આવતા પ્રશાસન દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. જોકે ડિમોલિશન બાદ સતત ત્રીજા દિવસે પણ વેપારીઓએ તેમના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ પાડતા જિલ્લા કલેક્ટર મામલતદારે પોલીસ પોસ્ટ સાથે બજારોમાં જઈ વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવા માટેની અપીલ કરી હતી. જોકે આ વખતે દમણવાસીઓએ અસરગ્રસ્તોની પડખે રહી પ્રશાસનને તેઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી છે તેવું રોકડો પરખાવી દેતા કલેક્ટર સહિતના અધિકારીઓ મોટા પડ્યા હતા. સંઘ પ્રદેશના લોકોએ અભૂતપૂર્વ એકતા દાખવતા પ્રશાસનના દુકાનો ચાલુ કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. હંગામે કી વજહ ऐसी कोई बात सुन के अगर कोई दुकान बंद कर रहा है तो उसके साथ मैं खड़ा हूँ, ठीक है? ऐसे लोगों को मैं देख लूंगा. अपनी मर्जी से आपको जैसा है वो आपकी मर्जी है, मैं आपको फोर्स नहीं कर सकता हूँ. बट ऐसे लोगों की बात सुन के जो ये जो है ना डर का माहौल पैदा करते हैं बिना कुछ हुए भी.